गुजरात मुख्यमंत्री भूपेंद्र पटेल आज कन्या केलवणी महोत्सव एवं शाला प्रवेशोत्सव 2024 हज़ार चौबीस के अंतर्गत उदयपुर के पी एम श्री तालुका स्कूल क्रमांक एक में उपस्थित रहे और आंगनवाड़ी वाटिका एवं प्राथमिक के विद्यालयों को शिक्षिक को शौक्षिक किट एवं पाठ्यपुस्तक भेंट की इस अवसर पर ज़िले के छात्र छात्राएं जिन्होंने वर्ष 2005 में प्रधानमंत्री एवं तत्कालीन मुख्यमंत्री गुजरात के नरेंद्र मोदी के द्वारा अपने स्कूली जीवन की शुरुआत की थी जो आज एक सफल जीवन जी रहे हैं साथ ही छात्र छात्राओं को भी सम्मानित किया गया इस अवसर पर विभिन्न क्षेत्रों में उपलब्धियां हासिल करने वाले विद्यालय के विद्यार्थियों को सम्मानित भी किया गया સ્વરૂપમાં કેટલી તાકાત છે આપણામાં તમે શબ્દ સ તમે જુઓ તો મનુષ્યમાં કેટલી તાકાત છે અને તાકાતના આધારે ખરેખર દરેક જણ પાસે છે પીર ખરી પણ ક્યાંક ઉપયોગ વધતો ઓછો વધતો ઓછો વાતાવરણ આજુબાજુ એ બધાના કારણે ક્યાંક ને ક્યાંક પાછા પડતા હોઈએ છીએ પણ માન્ય નરેન્દ્રભાઈએ જે દિવસે આ શાળા પ્રવેશ અને કન્યા કેળવણી અહીંયાથી દીકરી બોલતી હતી તો તમે જુઓ કે આજે વીસ વર્ષ એકવીસ વર્ષે તમને ખરેખર એનું પરિણામ મળ્યું છે આજે અહીંયાથી જે એ વખતે શાળા પ્રવેશ કરી અને આજે આગળ વધ્યા છે એનું પણ આપણે અહીંયા સન્માન કર્યું ગઈકાલે હું જે ગામમાં હતો ત્યાં ખરેખર જોઈએ ને તો આપણે ઘણી વખત કહીએ ને કે છેવાડાનું ગામ આદિવાસી પટ્ટા ડાંગમાં છેવાડાનું ગામ અને એ છેવાડાના ગામમાં બીલીયા બીલીઆબા ગામ હતું ત્યાં તો એ ગામ છેલ્લું પણ એની અંદર શાળામાં જે કામ થાય તો મને લાગે છે એ લોકોએ જે કામ કર્યું હતું એના કારણે આપણે કહી શકીએ કે છેલ્લું નહીં પહેલું ગામ આપણા ગુજરાતનું ડાંગ જિલ્લાનું પહેલું ગામ એટલી સારી વ્યવસ્થા દરેકે દરેક ક્ષેત્રે એ લોકોએ છોકરાઓને ભણાવવાની સાથે સાથે પ્રાકૃતિક ખેતી ત્યાં કરે અને એ ખેતી કરીને જે શાકભાજી થાય એ ત્યાં આંગાળી છોકરાઓને જમવાની વ્યવસ્થામાં એ શાકભાજી આપે આજે શિક્ષક અને શિક્ષકની એમની જે ભાવ છે કે ભાઈ અત્યારે તમે જુઓ તો દરેકે દરેક જગ્યાએ પહેલા શિક્ષણમાં આપણને બધાને ખબર હતી કે ભાઈ પેલા શું આપણે ગૂંથે શાકભાજી કાપે શિક્ષકોનું કામ આવું બતાય બતાય આજે તમે જુઓ તો શિક્ષક પોતે પણ છોકરો એક દિવસ જો સ્કૂલે ન આવ્યો હોય તો બીજા દિવસે સ્કૂલે ના આવે તો બીજા દિવસે ઘરે જતા પહેલા શિક્ષક એના ઘરે પહોંચી જાય છે શું તકલીફ છે કેમ તકલીફ કેમ નથી આવ્યા માદા પડ્યા છે અથવા તો ક્યાંક કામે લઈ ગયા છે કે કોઈ સામાજિક કામમાં જતા રહે તરત જ એની ઇન્કવાયરી આ તે સ્કૂલો પાછળ વિદ્યાર્થીઓ પાછળ શિક્ષક પણ એટલું ધ્યાન આપે છે સરકાર તરફથી યોજનાઓ અને યોજનાઓનો લાભ બરોબર છે પણ નાની નાની મુશ્કેલી સામાજિક મુશ્કેલી અને સામાજિક મુશ્કેલી મે પણ શિક્ષકોની સહભાગી થવા માંડી વાલીઓ પણ અત્યારે એટલું ધ્યાન આપતા થયા છે વાલીઓ પણ સ્કૂલે આવતા થયા છે ની જે મીટિંગ હોય વાલીઓની જે મીટિંગ હોય છે શાળામાં એમાં પણ વાલીઓ આવતા થયા છે તો આજે બધાના સહભાગથી માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે કામ કરવું છે અને એ એ સાથે મળે છે તો એનું રિઝલ્ટ પણ કંઈક વારું હોય છે આજે તમે દરેક જગ્યાએ આજે આદિવાસી પટ્ટામાં આપણે વ્યવસ્થા બધી આપી સાયન્સ કોલેજથી માંડીને મેડિકલ કોલેજ સુધીના આપણે આપી છે પણ વિદ્યાર્થીઓ પણ ભણતા થયા છે કાલે જે ત્યાં આગાડી હું ગયો તો એ ગામમાં જે ડોક્ટર હતા બેન એ ત્યાંથી ભણેલા હતા અને એ ડોક્ટર એ વખતે આટલી ફેસિલિટી કદાચ સરકાર તરફથી નહીં હોય પણ એમણે બધી જ મુશ્કેલીઓ પાર કરી અને ડોક્ટર થયા અને ડોક્ટર થઈને આજે એ એમના સમાજનું એમના ઘરનું એના કુટુંબનું દરેકનું નામ ઉજાગર કર્યું છે એટલે દરેકે દરેક ક્ષેત્રે આજે પોતાનો જો પરિશ્રમ અંદર દરેક સામાજિક રીતે વાલીઓ અને શિક્ષકો બંને સાથે મળે છે તો વિદ્યાર્થીઓ માટેની હવે દીકરીઓ માટેની ભણવા માટેની પૂરી વ્યવસ્થા કરી છે બે યોજનાઓ નવી આપણે આપી છે કે દીકરીઓને ભણવામાં કોઈ મુશ્કેલી ના પડે કોઈ વિચાર વાલીઓને પણ ના આવે એના માટે નમો લક્ષ્મી કે જે નવ દસ અગિયાર બાર આ ચાર વર્ષ પૂરા કરશે એટલે એને પચાસ હજાર રૂપિયા સુધી મળશે અને દર મહિને પહેલા નવ અને દસમાં પાંચસો પાંચસો રૂપિયા અગિયાર અને બારમાં સાડા સાતસો સાડા સાતસો રૂપિયા અને બાકી રકમ જે છે એ દસમું પાસ અને બારમું પાસ કરે એને મળી જશે એવી જ રીતે નમો સરસ્વતી યોજના દરેક વિદ્યાર્થી માટે છે એ પછી બાળક હોય કે બાળકી હોય દરેક માટે આપી છે એટલે એમાં સાયન્સમાં જેટલા વધારે જઈ શકે સ્ટુડન્ટ એના ઉપર આપણે ભાર મૂક્યો છે જેથી કરીને અત્યારે જે ઇન્ડસ્ટ્રીઝ સ્કિલ જોઈએ છે એ સ્કિલ મળી રહે એના ઉપર આપણે અત્યારથી ભાર મૂક્યો છે અને આ યોજના થકી ખૂબ સાયન્સમાં લોકો ભણે